સુરતની લાજપોર જેલમાં બંધ આરોપી સહિત પેરોલ ઓફર ફરાર થઈ ગયેલા અન્ય બે શખ્સો દ્વારા રાજસ્થાનથી રો મટીરીયલ લાવી વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે એમડી ડ્રગ્સની ફેક્ટરી ખોલવાના ફિરાકમાં છે તેવી ચોક્કસ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરી ત્રણ પૈકીના એક શખ્સને ઝડપી પાડ્યો હતો જે આરોપીની પૂછપરછમાં રાજસ્થાનના રોહતમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમડી ડ્રગ્સ બનાવવા માટે સંતાડવામાં આવેલા રો મટીરીયલનો જથ્થો કબજે કર્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રો મટીરિયલ્સમાંથી અંદાજીત નવ કરોડ રૂપિયાનું સુધીનું એમડી ડ્રગ્સ બનાવી યુવા પેઢીને બરબાદ કરવાના ઈરાદે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં રાજ્યના સુરત અને અન્ય શહેરો સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જ્યાં ઉમરગામ ખાતે એમડી ડ્રગ્સની ફેક્ટરી સ્થાપે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સની બદી ને કાઢી નાખવા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારે કમર કસવામાં આવી છે આ વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચે માહિતી મળી હતી કે એનડીપીએસ ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ રહેલા આરોપી સુનિલ કૌશિક જેલમાંથી મોબાઈલ ફોન ઓપરેટ કરી રહ્યો છે જે આરોપી હરિયાણાના ભીવાની ખાતે રહેતા હતા પોતાના પિતા ગજાનન શર્માના સંપર્કમાં છે જે હરિયાણાથી રાજસ્થાનની હદમાંથી ગુજરાત રાજ્યના સુરત અને અન્ય શહેરોમાં તેમજ મહારાષ્ટ્રના ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા માટેનું ષડયંત્ર રચી રહ્યો છે જે ચોક્કસ બાતમીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી સુનિલ કૌશિક અને ગજાનંદ શર્મા વિરુદ્ધ ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરી રાજસ્થાન ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લામાં આવેલા તાલુકામાં ગામમાં રાજપુરોહિતો પુરોહિતો બાસમા વાડાની ઓરડીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે છાપો માર્યો હતો જે ઓરડીમાંથી અલગ અલગ પ્લાસ્ટિકની બેગોમાંથી સફેદ રંગના ગાંગડા તથા પાવડરના સ્વરૂપમાં શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી કુલ દસ કિલો નવસો એક ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી હતી જે શંકાસ્પદ જથ્થાની તપાસ કરવા જાણવા મળ્યું હતું કે આરોપીઓ વલસાડ જિલ્લામાં આવેલ ઉમરગામ ખાતે ફેક્ટરી ખોલીને તે એમડી ડ્રગ્સ બનાવવા તથા તેના રો મટીરિયલ તરીકે ઉપયોગ કરવાના હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌપ્રથમ પ્રથમ સમગ્ર ઓપરેશનમાં ઘનશ્યામ મુલાની ધરપકડ કરી હતી જે આરોપીને સાથે રાખી રાજસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ્સના જથ્થાની મહત્વપૂર્ણ કડી મળી હતી આરોપી ઘનશ્યામ મુલાણીની પૂછપરછમાં ચોંકાવનારી બાબત સામે આવી છે આરોપીની પૂછપરછમાં ઘનશ્યામ મુલાણી સુનિલ કૌશિક અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા એમડી ડ્રગ્સ બનાવવાનો પ્લાન સુરતની લાજપોર જેલમાં બનાવ્યો હતો જે પ્લાન સફળ રીતે પાર પાડવા આરોપી ઘનશ્યામ મુલાણી અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા હતા ઘનશ્યામ મુલાણીની પૂછપરછમાં સામે આવેલી હકીકત બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આરોપી સુનિલ કૌશિકની અંગ ઝડપી લેવામાં આવી હતી જે દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો તો આ સાથે જ ડ્રગ્સ બનાવવાના સમગ્ર ષડયંત્રમાં વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઉપરાંત સુનિલ કૌશિકના પિતા ગજાનંદ શર્માની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એક જ દિવસમાં રાજસ્થાન સહિત સુરતના અલગ અલગ જગ્યાઓએ સપાટો બોલાવી એમડી ડ્રગ્સના જથ્થા સાથે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી હતી એક પ્રકારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સની બદીને નિસ્તો નાબૂદ કરવા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન રાંદેર અને ત્યારબાદ દિંડોલી ભેસ્તા નાવાસ ખાતેથી પણ લાખોની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે નશાના સોદાગરોને ઝડપી પાડ્યા હતા આમ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાન સહિત સુરતના બે અલગ અલગ સ્થળો પર દળોરાની કાર્યવાહી કરી એમડી ડ્રગ્સ બનાવવાના ઉપયોગમાં લેવાતા મટીરીયલ સહિત એમડી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતા કુલ પાંચ આરોપીને દબોચી પાડ્યા હતા જે આરોપીઓ પાસેથી અંદાજીત એકતાલીસ લાખથી પણ વધુ મતાનો મુદ્દામાલ કબજે કરી તમામ કેસોમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જે આગામી દિવસોમાં ડ્રગ્સ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે